નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌ પ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભાજપ શાસનમાં ગામથી લઈ ગાંધીનગર, શહેરથી લઈ સચિવાલય સુધી ભ્રષ્ટાચાર. પરિમલસિંહ રણા. ભરૂચ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ નાટક ભજવી મુખ્યમંત્રીના રાજીનામાની માંગ. મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા 200 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ. 3 દિવસમાં કામગીરી ન થાય તો આંદોલનની ચીમકી. ભરૂચ શહેરના ખોદકામમાં આવેલા માર્ગોની મરામત કરવા વિરોધ પક્ષ દ્વારા રજૂઆત. હોલી એન્જલ સ્કૂલથી ધાર સુધીની હાલત કફોડી. નાતાલ તથા 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રોહિબિશનની બદી નાબૂદ કરવાની વિશેષ ઝુંબેશ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસે કુલ રૂપિયા 14 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 332 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો આ દરમિયાન તસ્કરોએ પણ સ્પેશિયલ ડ્રાઈવ યોજી હોય તેમ ભરૂચ જિલ્લામાં 7 જેટલા ઘરફોડ ચોરીના અને 2 બાઇકની પણ ચોરી થઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસ નાતાલ તથા 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક રીતે તહેવારની ઉજવણી થાય તે હેતુથી તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન પ્રોહિબિશનની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી અલગ અલગ ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ભરૂચ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 400થી વધુ રેઇડો કરી કુલ 323 પ્રોહિબિશનના કેસો શોધી કાઢી. ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 6800, કિંમત રૂપિયા 89,04,395 તથા રૂપિયા 38,880 દેશી દારૂ, રૂપિયા 45,210 વોશ તેમજ 5 વાહનો મળી કુલ રૂપિયા 3,60,000 તેમજ રૂપિયા 56,500 ગોળ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 14,42,775 ના મુદ્દામાલ સાથે 332 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચના કુકરવાડા ગામના ફાર્મ હાઉસમાં કુખ્યાત પુટલેગર નિલેશ મિસ્ત્રીના પુત્રની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 45 યુવાનોને પણ ઝડપી પાડ્યા હતા. જોકે બીજી બાજુ ભરૂચ જિલ્લા પોલીસ પ્રોહિબિશન ડ્રાઈવમાં વ્યસ્ત હતી તે દરમિયાન નાતાલથી 31 ડિસેમ્બર સુધીમાં રોજે રોજ ચોરીના બનાવો પણ નોંધાયા હતા, જે તસ્કરોની વિશેષ ડ્રાઈવ હોય તેમ લાગી રહ્યું હતું. જેમાં 25 ડિસેમ્બરના રોજ ભરૂચના જાડેશ્વર રોડ પરની પ્રસાદ સોસાયટીમાં રહેતા સા પરિવારના મકાનને નિશાન બનાવી રૂપિયા 1.87 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. તે ઉપરાંત સંજાલીમાં દુકાનની પાછળ પાર્ક કરાયેલ બાઇકની ચોરી પણ નોંધાઈ હતી. આ ઉપરાંત તારીખ 26 ડિસેમ્બરના રોજ અંકલેશ્વરના બ્રિજનગરમાંથી લાખોના મુદ્દામાલની ચોરીની ઘટના બની હતી. આ જ રીતે 27 ડિસેમ્બરના રોજ અંકલેશ્વરના ઓએનજીસી ગેટ પાસેથી અને ઝઘડિયાના જમજમ કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી પણ થઈ હતી. ડિસેમ્બર માસના સપ્તાહમાં આગળ વધતા 28 તારીખે અંકલેશ્વરના મહાવીરનગરના મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂપિયા 60,000ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ જ રીતે 29 ડિસેમ્બરના રોજ ભરૂચ અંકલેશ્વર વચ્ચેના જૂના નેશનલ હાઈવે પર આવેલ ગોલ્ડન પામ વિલાના મકાનને નિશાન બનાવી બારીમાંથી સળિયો નાખી 2 પર્સની ચોરી થતા રૂપિયા 80,000ના મુદ્દામાલની તસ્કરી થઈ હતી. 30 ડિસેમ્બરના રોજ પણ ચોરીનો સિલસિલો ચાલુ રહેતા અંકલેશ્વરના હસ્તી તળાવ ખાતેના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી રૂપિયા 80,000ની ધાપ મારવામાં આવી હતી. તે ઉપરાંત ગડખોલમાંથી પણ ચોરી કરી રૂપિયા 2.65 લાખની ચોરી થઈ હતી. વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરના રોજ ભરબપોરે ભરૂચના લિંક રોડ પર આવેલ દીનદયાલનગરના ફ્લેટમાંથી મંગળસૂત્ર સહિત રૂપિયા 1200 રૂપિયાની ચોરી થઈ હતી. તો શ્રવણ ચોકડી પાસેથી પાર્ક કરેલ બાઇકની પણ ઉઠાંતરી થવા પામી હતી. આમ ભરૂચ જિલ્લા પોલીસ એક તરફ પ્રોહિબિશન ડ્રાઈવમાં વ્યસ્ત હતી તો બીજી બાજુ તસ્કરોએ પણ તેમની સ્પેશિયલ ડ્રાઈવ યોજી રોજે રોજ તેમનો કસબ આજમાવી લાખોના મુદ્દામાલની તસ્કરી કરી ગયા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સરકારી કાર્યક્રમમાં મહેસૂલ અને ગૃહ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાનો સ્વીકાર કરવાના ચકચારી નિવેદન બાદ રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજી નાટક ભજવી વ્યાપક સૂત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ પ્રબળ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાની હેઠળ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં એકત્રિત થયેલા કોંગ્રેસી આગેવાનો
અને કાર્યકરોએ રાજ્યની ભાજપ સરકારના શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ધરતીપુત્રોની દુર્દશા સંદર્ભે નાટક ભજવ્યું હતું, જેમાં ગૌચરની જમીનો પાણીના ભાવે પધરાવવાના વિષયમાં કોંગ્રેસના કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાલા તેમજ મહેશ પરમાર દ્વારા મહેસૂલ અધિકારી અને અરજદારના પાત્રો ભજવાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાજપના 23 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર વકર્યો હોવાના નિવેદનને ભાજપનું સ્વીકારનામું ગણાવી ભ્રષ્ટાચારી શાસનના મુખ્યમંત્રી રાજીનામું આપે તેવો વ્યાપક સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસી કાર્યકર કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. ઉલ્લેખનીય છે કે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા કલેક્ટર કચેરી ખાતે લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો હતો. કોંગ્રેસી કાર્યકરોના વ્યાપક સૂત્રોચ્ચાર સાથે 200 ઉપરાંત કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ભાજપ શાસનમાં ગામથી લઈ ગાંધીનગર સુધી તેમજ શહેરથી લઈ સચિવાલય સુધી ભાજપના ફાઈબર ઓપ્ટિકથી સંકળાયેલા ભ્રષ્ટાચારી મોડેલને હવે લોકો ઓળખી ગયા હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ તેમ જણાવ્યું હતું. જ્યારે ભ્રષ્ટાચારની વાત જાહેર મંચ ઉપરથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરેલ છે ત્યારે મારે ગૃહમંત્રીશ્રીને પણ પૂછવું છે કે અગાઉના ગૃહમંત્રીના રાજમાં ભ્રષ્ટાચાર થયેલો હતો કે હાલના ગૃહમંત્રીના રાજમાં ભ્રષ્ટાચાર થયેલો છે એ પણ એમને સાબિત કરવું જોઈએ, એની તપાસ પણ થવી જોઈએ. આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ જ્યારે એક વિરોધ પ્રદર્શન કરી રહેલા હોય, માનનીય મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું માંગેલા હોય, એક અધિકારીના બળપ્રયોગથી જે રીતે અમે મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું માગવાનો પ્રયત્ન કર્યો, પોલીસના બળથી આજે કોંગ્રેસના કેટલાક આગેવાનોને મારામારી જેવા દ્રશ્ય પણ પોલીસ ખાતાએ કરેલા છે, એ ગંભીરતા નોંધ લેવા જેવી છે. આવનાર દિવસોમાં મુખ્યમંત્રી રાજીનામું નહીં આપે તો અનેક કોંગ્રેસ તરફથી કાર્યક્રમો કરવામાં આવશે. કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી મકબૂલભાઈ અબલી, સુનિલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જસુબેન પઢિયાર, જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, એડવોકેટ ફારૂક શેખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભરૂચ શહેરના હોલી એન્જલ સ્કૂલથી ધાર સુધી તેમજ શહેરમાં ખોદી નાખવામાં આવેલ માર્ગોનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ આજરોજ નગરપાલિકા વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં કરાઈ હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા ગટર લાઇન સહિતના કામો અર્થે શહેરના સેવાશ્રમ રોડ તેમજ સેન્ટ ઝેવિયર સ્કૂલથી ધાર સુધીનો માર્ગ તેમજ અન્ય મહત્વના માર્ગો ઉપર વ્યાપક ખોદકામ કરવામાં આવ્યું હતું. જો કે એક તરફના આખા રોડ ખોદી નાખ્યા બાદ કામગીરી પૂર્ણ થતા રોડને જેસે તે હાલતમાં માત્ર માટી પુરાણ કરી છોડી દેવાતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોડની કફોડી હાલતના પગલે વારંવાર ચક્કાજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, ત્યારે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, કોર્પોરેટર સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલાએ માર્ગોનું નિરીક્ષણ કરી લોકોને થતી યાતનાઓ અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરવા તૈયારી દર્શાવી હતી. વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદે આગામી 3 દિવસમાં સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી. એક સાઈડનો આખો રસ્તો ખોદવાના કારણે એક જ સાઈડ વાહન વ્યવહાર ચાલવાથી અહીંયા ટ્રાફિકનો ભયંકર ભરાવો છે અને સ્કૂલ પાસે આવેલી છે, સ્કૂલના કારણે પણ વિદ્યાર્થીઓ અને રિક્ષાઓ બહાર આવવા છતાંય આવે છે ત્યારે અહીંયા ટ્રાફિકનો ઘણો ભાર રહે છે, એના કારણે પબ્લિકને ઘણું વેઠવું પડે છે અને અહીંયા રોડ ખોદવાના કારણે ધૂળની ડમરીઓ ઉડવાથી આરોગ્યને પણ ખતરો છે અને સીઓ સાહેબને અને પ્રમુખશ્રીને આ મુદ્દે અમે છેલ્લા 3 મહિનાથી રજૂઆત બી કરેલી છે કે જે તે જગ્યાએ ખોદકામ કરવામાં આવે એ જગ્યાએ તાત્કાલિક ધોરણે પેચવર્ક કરી અને કાર્પેટિંગ કરીને એ કામગીરી પૂર્ણ કરવામાં આવે, પણ કોન્ટ્રાક્ટર દ્વારા એ કોઈ કામગીરી કરવામાં નથી આવી. સમગ્ર ભરૂચના અંદર આ પરિસ્થિતિ છે. હાલના અંદર તમે દાંડિયા બજાર જુઓ કે ભરૂચના ફાટા તળાવ વિસ્તાર જુઓ, દરેક વિસ્તારના અંદર, દરેક સોસાયટીના વિસ્તારના અંદર આ પરિસ્થિતિ પર નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. આવનારા દિવસોના અંદર જો તાત્કાલિક ધોરણે અમે 3 દિવસની મુદત માંગેલી છે કે 3 દિવસમાં આ રોડને રિપેરિંગ કે કાર્પેટિંગ કરવામાં નહીં આવે તો અમે 3 દિવસ પછી આ રોડના રસ્તાના મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવીશું, એમાં કોઈ બેમત નથી. ગુજરાતમાં પાટણ જિલ્લાના વારાહીમાં થયેલ હુમલા અને અત્યાચાર બાબતે હિન્દુ જાગરણ મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સીબીઆઈ કે એનઆઈએ મારફતે તપાસની માંગ કરવા સાથે વારાહીમાં અશાંત ધારાના અમલની પણ માંગણી કરવામાં આવી હતી. પાટણના વારાહી ગામમાં હિન્દુઓ પર હુમલા કરી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે હિન્દુઓને હાંકી કાઢવાનું ષડયંત્ર હોવાનું જણાવી ભવિષ્યમાં કાશ્મીર જેવી સ્થિતિ વારાહીમાં ઉપસ્થિત થશે તેવી આશંકા વ્યક્ત કરતું આવેદનપત્ર હિન્દુ જાગરણ મંચ દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલ છે.
આવેદનપત્રમાં આ અંગે સીબીઆઈ કે એનઆઈએ મારફતે તપાસ કરી હુમલાખોરોને તાત્કાલિક ધરપકડ કરવાની અને વારાહીમાં અશાંત ધારાનો અમલ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવામાં હિન્દુ જાગરણ મંચના અગ્રણીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાનું છેવાડાનું વારાહી ગામ, જેમાં 10 બ્રાહ્મણ કુટુંબ રહે છે અને એ કુટુંબોમાં એમના કોઈક ધર્મગુરુ આવેલ હતા અને જય શ્રીરામનો નારો બોલતા આ કુટુંબો પર વિધર્મીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા. નાના 15 વર્ષથી પણ નાના બાળકોને પણ માર મારવામાં આવ્યો. દવાખાનામાં, સરકારી દવાખાનામાં દાખલ કર્યા પછી પણ દવાખાનામાં પણ હુમલા થયા, એટલે આ વિધર્મીઓની માનસિકતા, હિન્દુ વિરોધી માનસિકતા વધતી જાય છે અને તેની માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે સાથે હિન્દુ જાગરણ મંચ અને સમગ્ર હિન્દુ સમાજ કલેક્ટરશ્રીને આવેદન આપે છે કે ગુજરાત અને ભારતના જે રીતે કાશ્મીરી પંડિતો ઓછા થઈ ગયા, હિન્દુઓ ઓછા થતા જાય છે અને વિધર્મીઓની માનસિકતા વધતી જાય છે, તો સરકારે તાત્કાલિક ધોરણે આ પગલે ઘટતું કરે, નહીતર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમગ્ર હિન્દુ સમાજ જલદ આંદોલન કરશે અને એટલો જવાબ પથ્થરથી આપવા બંધાયેલા છે. વંદે માતરમ, ભારત માતા કી જય. અગાઉ પણ કાશ્મીરમાં પણ આ જ પ્રકારે કાશ્મીરી પંડિતોને મારીને કતલેઆમ ચલાવીને ત્યાંથી કાઢી મૂકવામાં આવેલા. આ સંદર્ભે વારાહીમાં પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે, જેથી અમારી સરકારને અરજ છે કે આ સંદર્ભે તાત્કાલિક પગલાં લે અને જો આવું કોઈ ષડયંત્ર ચાલતું હોય તો એનઆઈએ અથવા તો સીબીઆઈ મારફતે તપાસ કરાવે અને વારાહીમાં તાત્કાલિક અશાંત ધારાનો અમલ કરાવે, જેથી કરીને હિન્દુઓને અને તેમની મિલકતને રક્ષણ મળી રહે. જય શ્રી રામ. ભરૂચ સહિત સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2019ની સર્વેક્ષણ કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત ભરૂચ નગરપાલિકા, રોટરી ક્લબ ઓફ ભરૂચ, ફેમિના તેમજ ટોપ FM સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિના પ્રયાસ હાથ ધરાયા છે. સ્વચ્છતા અંગે જનજાગૃતિ પ્રસારવાના પ્રયાસ રૂપે ભરૂચના વોર્ડ નંબર 5 અને 6માં શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, પાલિકા સભ્યો સહિત આયોજક સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા અને રોટરી અને FM આ ત્રણેયના સંયુક્ત પ્રયાસોથી એક શેરી નાટકનું આયોજન કર્યું છે. આજે વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6માં એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કારણે જે ભરૂચની જનતા છે એનામાં જાગૃતિ આવશે, સ્વચ્છતાના નિયમો કેળવશે અને ભરૂચને સ્વચ્છ રાખવામાં મદદ કરશે. આવતીકાલે પણ ભરૂચના બીજા વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ માટે આ શેરી નાટક કરવામાં આવશે. શ્રી જાંબુ બ્રાહ્મણ કાણીય શાખા અંતર્ગત શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. યદગીર કર્ણાટક સ્થિત યાજ્ઞવલ્ક્ય ઋષિ પરંપરાગત કાણવ મહાદીશ શ્રી શ્રી 1008 શ્રી વિદ્યાવારિધિ તીર્થ સ્વામી ભરૂચ દિગ્વિજય યાત્રા સ્વરૂપે પધારતા શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ શાખા દ્વારા જાડેશ્વર બસ સ્ટેન્ડથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વરની શ્રી નર્મદા વેદ પાઠશાળા તપોવન સંકુલ ખાતે ગુરુપાદ પૂજન, પ્રવચન, તુલા કાર્યક્રમ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્યશ્રીના આશીર્વાદ અને આરસી વચનનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર વાલિયા રોડ પર કોસંબડી પાસે અજાણ્યા વાહનના ચાલકે એક્ટિવાની અડફેટમાં લેતા ચાલક યુવાનનું કરુણ મોત થયું હતું. અજાણ્યો વાહન ચાલક એક્ટિવા ચાલકની બોડીને 500 મીટરથી વધુ ખેંચી જઈ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રે માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રહેતો રમેશ વસાવા પોતાની એક્ટિવા નંબર GJ6AJ9862ને અંકલેશ્વર વાલિયા રોડ પર કોસંબડી ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેને અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લઈ લેતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. ઉલ્લેખનીય છે કે અકસ્માતની સમગ્ર ઘટનામાં વાલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દિનેશ વસાવાએ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા તે સીધો દિનેશભાઈ વસાવાની બાઇક સાથે ભટકાયો હતો, જેમાં તે ગંભીર ઇજાઓના પગલે મોતને ભેટ્યો હતો. આ સમગ્ર અકસ્માતમાં બાઇક સવાર દિનેશ વસાવાને પણ ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ ફેજલપુર માછી પંચ તેમજ માત્સ્ય ગ્રુપના સૌજન્યથી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ભરૂચના વેજલપુર માછીવાડ નરફળિયા ખાતે ધોરણ 1-12 તેમજ ઉચ્ચ અભ્યાસમાં યશસ્વી પરિણામ હાંસલ કરનારા માછી સમાજના તેજસ્વી તારલાઓનું વેજલપુર માછી પંચ તેમજ ભરૂચ મત્સ્ય ગ્રુપના સૌજન્યથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેટી બચાવો બેટી પઢાઓ વિજય યોજના વર્ષ 2018ની પણ ઘોષણા માછી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે માછી સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. मुझे ये बता कि भगवान ने तुझे कौन सा रंग दिया है? अब की ना तूने आशीर्वाद, क्या रंग देता हो मुझे? बनाने वाले को भी पता है इंसान किस चीज का नाम है. अगर वो मुझे हरा रंग देता तो मैं मुस्लिम हूँ तो सिर्फ मुस्लिम मुझको अपनाती. अगर मैं भगवा रंग का होता तो सिर्फ हिंदू मुझको अपनाती. और मैं सफेद रंग का होता तो मैं ईसाइयों का होता. और इतिहास गवाह है कि जब जब इन सब की लड़ाई हुई है उसमें मेरा ही रंग लाल हुआ है. हाँ हाँ मुझे पता है, मैं भी न्यूज़पेपर पढ़ती हूँ. लेकिन मुझे ये बता कि नेता लोग क्यों अपना रंग बदलते हैं? उससे क्या खुशी है, तू भी देख ले. ભરૂચ હેપી ગ્રુપ દ્વારા 31ની વૃદ્ધાશ્રમના વડીલો સાથે અનોખી ઉજવણી કરી 2019ના નવા વર્ષને વડીલોના આશીર્વાદથી આવકાર્યું હતું. 31ની ઉજવણી કેટલાકે ફટાકડા ફોડી કરી તો કેટલાકે ડીજેના તાલ સાથે નાચગાન કરીને, પરંતુ ભરૂચના હેપી ગ્રુપ દ્વારા આ બધાથી વિપરીત ભરૂચ વડીલોના ઘરમાં પરિવારથી લિપ્ત રહેતા તરછોડાયેલા વડીલોના આશીર્વાદ સાથે અનોખી રીતે 31ની ઉજવણી કરી સમાજને સંદેશ પાઠવ્યો હતો. વડીલોને સુરુચિ ભોજન જમાડી તેમના જીવનની અંતરંગ વાતો કરી ત્યારબાદ વડીલો સાથે ડીજેના તાલ ઉપર ગરબા રમી સુંદર ઉજવણી કરાઈ હતી. 31ની ઉજવણીના રંગમાં હેપી ગ્રુપ સાથે વૃદ્ધાશ્રમના વડીલોએ પોતાના દુઃખ દર્દ ભૂલી મન મૂકી ઉજવણીમાં ભાગ લીધો હતો. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસેથી શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ચોરીની બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ ભરૂચી નાકાના પાસે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એક ઇસમ મહારાષ્ટ્ર પાર્સિંગની ચોરીની બાઇક લઈ પસાર થવાની બાતમી મળતા ભરૂચી નાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક ઇસમ બાઇક સાથે આવતા તેને રોકી તેની પૂછપરછ કરતા તે અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામનો રોહિત વસાવા હોવાનું જણાવ્યું હતું. તેની પાસે બાઇક સાથેના જરૂરી દસ્તાવેજો માંગતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા બાઇક ચોરીની હોવાની કબૂલાત કરી હતી. શહેર પોલીસે 20,000ની કિંમતની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચ જિલ્લા પોલીસના તાસ તથા 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં લઈ જિલ્લામાં 14 લાખ પ્રોહિબિશનના કેસો શોધતા 32 આરોપીઓ બનાવટના વિના આદરમાન તસ્કરોની પણ સ્પેશિયલ ડ્રાઈવ હોય તેમ રોજેરોજ ચોરીના બનાવો હતી ત્રણ બાઇક સહિત લાખોના દુકાનની પાછળ પાર્ક કરાવી ભાજપ શાસનમાં ગામથી લઈ ગાંધીનગર શહેરથી લઈ સચિવાલય સુધી ભ્રષ્ટાચાર પરિમલસિંહ રણા ભરૂચ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ નાટક ભજવી મુખ્યમંત્રીના રાજીનામાની માંગ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા 200 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ 3 દિવસમાં કામગીરી ન થાય તો આંદોલનની ચીમકી ભરૂચ શહેરના ખોદકામમાં આવેલા માર્ગોની મરામત કરવા વિરોધ પક્ષ દ્વારા રજૂઆત હોલી એન્જલ સ્કૂલથી ધાર સુધીની હાલત કફોડી આ સાથે આજના સિટીની સમાપ્ત થાય છે આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર